અગાઉના વિડીયોમાં આપણે ધોરણ 10 ગુજરાતી વિષય પ્રકરણ 15 જે કાવ્ય છે બોલીએ ના કાંઈ તેના કવિ શ્રી રાજેન્દ્ર શાહનો પરિચય મેળવ્યો તેમજ કાવ્યની સમજૂતી મેળવી. આ વિડીયોમાં આપણે તેના શબ્દાર્થ અને ભાષા અભિવ્યક્તિ વિશે સમજીએ. શબ્દ સમજૂતી. શબ્દાર્થ એટલે કે સમાનાર્થી શબ્દો, જેમાં પહેલો શબ્દ છે વેણ એટલે વચન અથવા બોલ. વીરા શબ્દનો અર્થ છે ભાઈ, બેન ભાઈને વીરો કહે છે, માટે અહીં ભાઈ માટે વીરા શબ્દનો ઉપયોગ થયો છે. નેણ એટલે નયન, નેત્ર, લોચન, આંખ, ઘણા બધા સમાનાર્થી શબ્દો છે નેણના. વા એટલે વાયુ અથવા પવન. કૂપનો અર્થ છે કૂવો. વ્યથા એટલે કે શારીરિક તેમજ માનસિક દુઃખ અથવા પીડા. ઇત્તરનો અર્થ છે બીજું કે અન્ય. આપણે ઇત્તર પ્રવૃત્તિ કહેતા હોઈએ છીએ ને, એટલે કે અન્ય પ્રવૃત્તિ. તારલીયો અંધાર એટલે માત્ર તારાનો જ પ્રકાશ ધરાવતો હોય તેવો અંધકાર. વિજનનો અર્થ છે માણસની અવર જવર વિનાનું, એટલે કે વેરાન. આરે એટલે છેડે, પાદરે. દારૂણનો અર્થ છે ભયાનક કે વિકરાળ, જે ખતરનાક હોય, ડરાવનું હોય. ધૂપનો અર્થ છે તડકો. અવર એટલે બીજું. લખનો મેળો એટલે લાખો માણસોનો સમૂહ, જેનો અહીં અર્થ છે કે ટોળું. વિરુદ્ધાર્થી શબ્દોમાં શીતળનું વિરોધી થશે ઉષ્ણ એટલે કે ગરમ, જલનનું થશે ઠંડક, ધૂપનું વિરોધી થશે છાયા, અંધારું તો તેનો વિરોધી શબ્દ છે અજવાળું. આગળ વધીએ. ભાષા અભિવ્યક્તિ. દરેક કવિ ભાવની અભિવ્યક્તિ માટે કાવ્ય સ્વરૂપ, ભાષા, શબ્દો દ્વારા કાવ્યની જે આંતરગૂંથણી કરે છે તેનો પણ અભ્યાસ કરવા જેવો હોય છે. એટલે કે કઈ રીતે કવિ ભાષામાં અદલબદલ કરે છે, શબ્દોમાં ફેરફાર કરે છે અને કાવ્યને માણવાલાયક બનાવે છે. જેમ અહીં નીચે કહ્યું છે કે બોલીએ ના કાંઈ, આપણું હૃદય ખોલીએ ના કાંઈ, જેવી ગદ્યાંશની છાંટવાળી સાદી પંક્તિઓથી આ કાવ્ય ઉઘડે છે એટલે કે શરૂ થાય છે. એમ લાગે કે પંક્તિઓ ગદ્યાંશના છાંટવાળી તો છે પણ એકદમ સાદી છે, તેનાથી શરૂઆત થાય છે. બિલકુલ સાદા શબ્દો છે, બોલીએ ના કાંઈ, આપણું હૃદય ખોલીએ ના કાંઈ, અને પછી ચૂપ, કૂપ, વિજન, જન, ગાન, તાન, વ્યથા, તથા જેવા પ્રાસસભર શબ્દોથી હલકી ફૂલકી કાવ્યમાળા ગૂંથાતી જાય છે. સાદી પંક્તિઓથી શરૂ થાય છે અને પ્રાસસભર શબ્દોથી આખું એક કાવ્ય સરસ એક માળા સ્વરૂપે જાણે કે ગૂંથાઈ ગયું છે. કવિ આ કાવ્યમાળામાં પ્રશ્નો પણ ગૂંથતા ગયા છે. વચ્ચે વચ્ચે ક્યાંક પ્રશ્નો પણ આવે છે. જુઓ, વહેણના પાણી ઝીલનારું તે સાગર છે વા કૂપ, લખનો મેળો મળ્યો રે ત્યાં કોણને કોની તાન, આમ અહીં પ્રશ્નો પણ પૂછાયા છે. અહીં પ્રશ્નો સાથે જવાબો પણ વણી લેવાયા જ છે. આ રીતે કાવ્યનો વિકાસ થતો ગયો છે. આ શૈલી કાવ્યમાં વારંવાર યોજાય છે તે અન્ય કાવ્યોમાં પણ પારખો. એટલે કે પ્રશ્ન પૂછેલા હોય અને પછી તેના જવાબ પણ આપેલા હોય, આ પ્રકારની શૈલી ઘણા કાવ્યમાં જોવા મળે છે, જે તમે તમારી રીતે અન્ય કાવ્યોમાં પારખી શકો છો. કવિની કમાલ ઓછા અને સરળ શબ્દોથી અમૂલ્ય બોધ આપવામાં છે. જુઓ, કવિ 6 જ શબ્દોમાં કેવું સત્ય વર્ણવી જાય છે. બે બે શબ્દની 3 જોડ આપેલી છે. આમ 6 શબ્દોમાં કેવું સત્ય છે. આપણી વ્યથા અવરને મન, રસની કથા. એટલે કે આપણું દુઃખ જો બીજાને કહીએ તો બીજા એમાંથી રસ લેતા હોય છે, આનંદ મેળવતા હોય છે, તેમને તમારા દુઃખની પરવા નથી. આમ બહુ જ ઓછા શબ્દોમાં એક ગૂઢ સત્ય કવિ અહીં જણાવી જાય છે. અહીં આ સુંદર કાવ્યની સમજૂતી પૂર્ણ થાય છે. મળીએ પછીના વિડીયોમાં એક નવા પ્રકરણ સાથે. નમસ્કાર.